हेलो, वेलकम टू नवनीत इंटरनेशनल स्कूल कमचोर स्टूडेंट्स। तो आज आप जुवाना चाहिए धोरण बे विषय सामान्य ज्ञान। तो सामान्य ज्ञान में आज आप क्यों पाठ जुवाना चाहिए? पाठ 24 जुदू चित्र शोधो। तो बाळ मित्रों बधा पासे पाठ्यपुस्तक छे ने, तो तेमां आपणे आज जुवाना चाहिए पाठ 24 जुदू चित्र शोधो। तो आज आपणे आ पाठमां जुदू चित्र शोधता शीखवानुं छे कि क्यों जुदू चित्र छे। तो चलो आपणे हवे जोईए पाठ्यपुस्तकमां। बाळमित्रों आ पाठमां आपणे जुदू चित्र शोधवानुं छे। चलो अहीं आपणे शुं प्रश्न आपेलो छे कि नीचे आपेला चित्रना समूहमां एक चित्र समूहमां सरखापणुं धरावतुं नथी, जुदू एटले के अलग चित्र शोधी तेना पर खोटानी निशानी करो। एटले के बाळमित्रों अहीं आपणे नीचे चित्रना समूह आपेला छे, एटले के जुदा जुदा घणा बधा चित्र आपेला छे। तो तेमांथी एक चित्र छे ते समूह તે ચિત્ર સમૂહમાં સરખાપણું ધરાવતું નથી, તો જે તે ચિત્ર છે તે આપણે અલગ શોધવાનું છે અને તેના પર આપણે શું કરવાનું છે? ખોટાની નિશાની કરવાની છે, એટલે કે આવી ચોકડી કરવાની છે। અહીંયા આપણને શું કીધું છે કે પહેલું એક તમને કરી આપ્યું છે। તો બાળમિત્રો અહીંયા આપણને પહેલું એક ઉદાહરણ આપેલું છે તે આપણે જોઈએ। તો બાળમિત્રો અહીંયા આપણને શરીરના અંગો આપેલા છે, તો શરીરના અંગો વિશે તો તમે જાણતા જ હશો, જેમ કે આંખ, નાક, કાન, પગ, હાથ। તો આ બધું શું છે? તે આપણા શરીરના અંગો છે। તો જુઓ બાળમિત્રો, હવે આ આપણને ચિત્ર સમૂહ આપેલા છે, ઘણા બધા ચિત્ર, તેમાંથી આપણને જે અલગ ચિત્ર પડે છે તે આપણે શોધવાનું છે। તો આ છે આંખ, કાન, નાક, પગ, હોડી। તો બાળમિત્રો હવે આ પાંચ ચિત્ર આપેલા છે તેમાંથી કયું ચિત્ર અલગ પડે છે? હોડી, તે શરીરના અંગોમાં આવે છે નહીં। તો આપણે તેની ઉપર શું કરવાનું છે? ચોકડી કરવાની છે। જુઓ બાળમિત્રો અહીંયા આપણને કરેલી આપેલી છે તેવી રીતે આપણે ચોકડી કરવાની છે। તો અહીંયા આપણને શું આપેલું છે? વાહનો, બધા વાહનોના ચિત્ર આપેલા છે। હવે આમાંથી એક અલગ પડતું ચિત્ર હશે, તો તે વાહન નહીં હોય। તો ચલો બાળમિત્રો આપણે જોઈએ, તો આ છે સાયકલ, પછી છે મોટરસાયકલ, મોબાઈલ ફોન, પછી કાર છે, રિક્ષા છે। તો બાળમિત્રો હવે આમાંથી આપણને કયું ચિત્ર અલગ પડે છે? મોબાઈલ ફોન, તે શું છે? તે વાહનમાં આવતું નથી। પછી આ સાયકલ છે, કાર છે, રિક્ષા છે, તો આ બધું શું છે? એ બધા વાહનો છે। તો આ બધા ચિત્રોમાંથી, આ વાહનોમાંથી આપણે કયું અલગ ચિત્ર પડે છે? મોબાઈલ ફોનનું। તો અહીંયા આપણે શું કરીશું? ચોકડી કરીશું મોબાઈલ ફોન ઉપર। કરો બાળમિત્રો, બધા મારી સાથે કરવાનું છે। એવી જ રીતે આપણે આગળ જોઈએ, તો અહીંયા આપણને પાલતુ પ્રાણીઓના ચિત્ર આપેલા છે। કયા બાળમિત્રો? પાલતુ પ્રાણીઓ, જેમ કે ગાય, પછી છે કૂતરો। તો અહીંયા તો આપણને વાઘ આપેલું છે, તો તે શું છે? તે તો જંગલી પ્રાણી છે, તો તે અહીંયા પાલતુ પ્રાણીમાં છે, તો તેની ઉપર હવે આપણે શું કરીશું? ચોકડી કરીશું। તો અહીંયા આપણને કૂતરો આપેલું છે, ભેંસ આપેલું છે, ઘોડો આપેલ છે, તો એ બધા શું છે? પાલતુ પ્રાણી છે, પણ વાઘ છે એ શું છે બાળમિત્રો? એ જંગલી પ્રાણી છે, એટલે આ બધા પાલતુ પ્રાણીઓથી અલગ છે, એટલે એના ઉપર આપણે શું કરીશું બાળમિત્રો? ચોકડી કરીશું। કરો બધા, વેરી ગુડ। ચલો હવે બાજુમાં અહીંયા આપણને જંગલી પ્રાણીઓ આપેલા છે। શું આપેલું છે બાળમિત્રો? જંગલી પ્રાણીઓ। તો કયા પ્રાણીઓ આપેલા છે? સિંહ, પછી રીંછ, શિયાળ, હાથી અને છે બકરી। તો હવે આમાંથી કયું ચિત્ર અલગ પડે છે બાળમિત્રો? બકરીનું, કેમ કે બકરી શું છે? પાલતુ પ્રાણી છે। તો બાળમિત્રો તો હવે બકરી ઉપર આપણે શું કરીશું? ચોકડી। તો કરો બધા મારી સાથે ચોકડી। તો હવે અહીંયા આપણને સિંહ આપેલું છે, રીંછ આપેલું છે, શિયાળ આપેલું છે, તો એ બધા શું છે? જંગલી પ્રાણીઓ છે। તો આપણને અલગ ચિત્ર કયું પડતું હતું? બકરીનું, તો તેની ઉપર શું કર્યું આપણે? ચોકડી। એવી જ રીતના અહીંયા આપણને પક્ષીઓ એટલે કે પંખીઓ આપેલા છે, તો અહીંયા આપણને હરણ, મોર,
પોપટ, કબૂતર અને ચકલી આપેલ છે, તો હવે આમાંથી કયું અલગ ચિત્ર પડે છે? હરણનું. તો કેમ કે આ બધા શું છે, મોર છે, પોપટ, કબૂતર, ચકલી, એ બધા પક્ષીઓ છે, પંખીઓ છે, પણ આ તો પ્રાણી છે, તો તે શું થાય છે, અલગ પડે છે ચિત્ર. તો ચાલો તેની ઉપર કરો ચોકડી. બધાએ મોટી ચોકડી કરવાની છે જેથી આપણને દેખાય. અહીંયા બાજુમાં આપણને શું આપેલું છે, જંતુઓના ચિત્ર આપેલા છે. કીડી છે, મચ્છર છે, પછી ઘુવડ, મધમાખી અને વંદો. તો હવે બાળમિત્રો, અહીંયા આપણને ચિત્ર આપેલા છે જંતુઓના, એમાંથી કયું ચિત્ર અલગ પડે છે? ઘુવડનું. કેમ કે આપણે બધા જંતુઓના આપેલા છે, હવે એમાંથી ઘુવડ છે એ તો શું, શેમાં આવે છે બાળમિત્રો? પક્ષીમાં આવે છે. તો હવે એ તો આપણે જંતુમાં નથી આવતું, તો તેની ઉપર આપણે શું કરીશું, ચોકડી કરીશું. ચલો તો હવે આપણે આગળ જોઈએ. એવી જ રીતે અહીંયા આપણને ફૂલ આપેલા છે, ગુલાબ, રીંગણ, મોગરો, ગલગોટો, કમળ. તો બાળમિત્રો હવે અહીંયા આપણને કયું ચિત્ર અલગ પડે છે, રીંગણનું. કેમ કે રીંગણ શું છે, શાકભાજી છે, તો એનું ચિત્ર અહીંયા ફૂલમાં આપેલું છે. તો શું અલગ પડે છે બાળમિત્રો, રીંગણ. તો તેની ઉપર શું કરીશું આપણે, ચોકડી કરીશું. કેમ કે અહીંયા આપણને બધા સેના આપેલા છે ચિત્ર, ફૂલના, ગુલાબ છે, મોગરો છે, ગલગોટો છે અને કમળ છે. તો એમાં તો એમાં આપણને શાકભાજીનું ચિત્ર આપેલું છે, રીંગણ. તો તેની ઉપર આપણે શું કરીશું, ચોકડી. એવી જ રીતના અહીંયા શાકભાજી જોઈએ આપણે, તો ભીંડો છે, દૂધી છે, સૂરજમુખી, કારેલું અને કોબીજ. તો હવે આ પાંચે પાંચ ચિત્રમાંથી કયું ચિત્ર અલગ પડે છે, સૂરજમુખીનું. કેમ કે અહીંયા આપણને શાકભાજીના ચિત્રો આપેલા છે, તો સૂરજમુખી છે એ શું છે, ફૂલ છે. તો એની ઉપર આપણે ચોકડી કરીશું. એવી જ રીતના અહીંયા સજીવ વસ્તુ આપેલી છે આપણને. તો અહીંયા આપણને વૃક્ષ, ઝીબ્રા, પતંગિયું, ખુરશી અને હંસ આપેલું છે. તો હવે બાળમિત્રો આમાંથી કયું ચિત્ર અલગ પડે છે, ખુરશીનું. કેમ કે તે શું છે, નિર્જીવ છે, પણ અહીંયા તો આપણને સજીવના ચિત્રો આપેલા છે, સજીવ છે. તો બાળમિત્રો અહીંયા કયું ચિત્ર અલગ પડે છે, ખુરશીનું. તો તેની ઉપર આપણે કરીશું ચોકડી. એવી જ રીતના અહીંયા નિર્જીવ છે. તો હવે અહીંયા આપણને નિર્જીવ વસ્તુ આપેલી છે, જેમ કે પેન્સિલ છે, ઘંટ, કુકર, ઇસ્ત્રી અને ઘેટું. તો હવે આમાંથી કયું ચિત્ર અલગ પડે છે બાળમિત્રો, ઘેટું. કેમ કે ઘેટું છે શું છે, સજીવ છે. તો અહીંયા તો આપણે નિર્જીવ વસ્તુ આપેલી છે. તો બાળમિત્રો કયું ચિત્ર અલગ પડે છે, ઘેટું. તો તેની ઉપર આપણે ચોકડી કરીશું. એવી જ રીતના અહીંયા આપણને રમતના સાધનો આપેલા છે, તો કાબર, બેટ, રેકેટ, બોલ અને હોકી સ્ટિક. તો બાળમિત્રો હવે અહીંયા આપણને રમતના સાધનો આપેલા છે, પણ કાબર છે શું છે, પક્ષી છે. તો તેની ઉપર આપણે ચોકડી કરીશું, કેમ કે તે ચિત્ર અલગ પડે છે. એવી જ રીતના અહીંયા રસોડાની વસ્તુઓ આપેલી છે, ચમચી, સાણસી, છરી, કાસકો અને વાટકી. તો બાળમિત્રો કયું ચિત્ર અલગ પડે છે, કાસકો. તો કાસકો બાળમિત્રો આપણે રસોડાની વસ્તુમાં આવે છે નહીં, તો તે ચિત્ર શું પડે છે, અલગ પડે છે. તો તેની ઉપર આપણે કરીશું ચોકડી. તો બાળમિત્રો આવી રીતે તમારે જુદું ચિત્ર શોધવાનું છે અને તેને આ ઉપર ચોકડી કરવાની છે અને પેજ નંબર 48 સુધી પૂર્ણ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.